શાળામાં ગુણોત્સવ અન્વયે આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ધારીશ્રી એમ.યુ. જાડેજા દ્વારા શિક્ષણ અભ્યાસનું વાંચન, લેખન તથા ગણનનું મૂલ્યાંકન કરાવવામાં આવ્યું. જામકંડોરણા ખાતે ઇન્દિરા પ્રાથમિક શાળામાં 8 મોકલવા ગુણોત્સવ અંતર્ગત શ્રી એમ યુ જાડેજા દ્વારા શાળાના વર્ગખંડોમાં જઈને બાળકોના લેખન, ગણન અને વાંચનનું સ્વયં મૂલ્યાંકન કર્યું હતું. ત્યારે શાળાના 1-8 વર્ગોમાં કુલ 407 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં ધોરણ 1-4માં પ્રજ્ઞા વર્ગો ચાલી રહ્યા છે. ત્યારે શાળામાં કોમ્પ્યુટર લેબ ઉપલબ્ધ છે અને આ શાળામાં 15 શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વર્ષ 1988માં સ્થાપના પામેલી ઇન્દિરાનગર પ્રાથમિક શાળાની આધુનિક ઇમારત, પૂરતા વર્ગખંડો તેમજ રમતગમતનું મેદાન સહિતની સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું શિક્ષક દ્વારા સ્વાગત કરાયું હતું અને વિદ્યાર્થીઓની સમૂહ પ્રાર્થના બાદ આ ગુણોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો તેમજ કાર્યક્રમનું સંચાલન અહીંના અગ્રણી શ્રી જેપી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ પશુપાલન નિયામક ડોક્ટર એમ આર વ્યાસ, બીઆરસી શ્રી સંજીભાઈ, શાળાના આચાર્ય શ્રી અંસુયાબેન પાનસુરિયા, લાયઝન અધિકારી શ્રી વિપુલ પાંચાણી તેમજ સીઆરસી કોઓર્ડિનેટર શ્રી ચંદ્રિકાબેન, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારશ્રી દ્વારા હાલમાં ગુણોત્સવ ચાલી રહ્યો છે, તો આ શાળાની મુલાકાતે હું રાજકોટથી ડોક્ટર એમ આર વ્યાસ, નાયબ પશુપાલન નિયામક, વેટરનરી પોલિક્લિનિક રાજકોટથી આવ્યો છું. વિદ્યાર્થીઓની વાંચન શક્તિ, ગણિતની શક્તિ અને લેખન શક્તિ અને સમજણ શક્તિ વિશે અમે અત્યારે બધાને વર્ગવાઇઝ અલગ અલગ ક્ષમતા પ્રમાણે રૂબરૂ બોલાવીને એની પરીક્ષા કરી છે અને એ પ્રમાણે માર્ક મૂકી છે. શાળા દ્વારા જે મૂલ્યાંકન કરવામાં આવ્યું હોય એમાંથી કેવું મૂલ્યાંકન છે એનાથી અમે રેન્ડમ પસંદગી કરી એ લોકોનું અમે પરફોર્મન્સ અને જોઈએ છીએ. એ ઉપરાંત શાળાની સ્વચ્છતા પછી બીજી બધી ઇતર પ્રવૃત્તિઓ, ભજન સંગીત રમતગમત આ બધી બાબતોને અમે ધ્યાન લેવા માટે કાળજી રાખીએ છીએ અને એ પ્રમાણે ગુણ મૂકી અને ઇવોલ્યુશન કરવાનું થાય છે. પ્રવીણ ડોંગા, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, જામકંડ.